चलो विद्यार्थीओ, आपणे धोरण 8 सामाजिक विज्ञान भारतमां युरोपीय प्रजानुं आगमन એ પાઠની આપણે ચર્ચા કરીશું. ભારતમાં યુરોપીય પ્રજા એટલે કે યુરોપના દેશોમાંથી ભારતમાં એ લોકો કેવી રીતે આવ્યા એના કારણો અહીંયા દર્શાવેલા છે. હવે આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો, એટલે કે સૌથી પહેલું આપણું સ્થાન હતું, આપણી નામના હતી, વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આવતા હતા. જેવી રીતે અત્યારે આપણે લોકો અમેરિકા જવા માટે લોકો તલપાપડ થઈ રહે છે, એવી રીતે પહેલાંના જમાનામાં વિશ્વના ઘણા લોકો અહીંયા વેપાર કરવા માટે આવતા હતા. જોકે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર કરતા, પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ. ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાવ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. એટલે કે તુર્કોએ જે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એના કારણે યુરોપના લોકોને તુર્કી લોકો એટલે એ ભારતમાં આવવા દેતા હતા નહીં. પણ વેપાર કરવો પણ જરૂરી છે, એટલે એમને જે ભારતમાં જે વસ્તુ હતી એની માંગ, જે ભારતની માંગ હતી, ભારતની વસ્તુઓની જે માંગ હતી, એના માટે એમણે જળમાર્ગો શોધવાની યોજના ઘડી કાઢી. હવે નીચે નકશો આપેલો છે, એની નકશાની અંદર જૂનો જળમાર્ગ છે અને નવો જળમાર્ગ છે. જૂનો જળ જમીન બંને છે માર્ગ, એમાં પોર્ટુગલ લિસ્બન એટલે જે કાળો ડોટ છે, કાળા ડોટની અંદર એ જૂનો જળ જમીન માર્ગ છે, અને જે પોલું છે એ નવા જળમાર્ગોની શોધ છે. હવે જૂનો જળ જમીન માર્ગ છે તો કે જૂનો છે એ પોર્ટુગલ લિસ્બનથી નીકળી અને જીનીવા એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ દરિયાઈ માર્ગ, અત્યારે દરિયાઈ માર્ગની વાત થઈ છે, ત્યાંથી પછી કાલિકટ બંદરે જતા હતા. પણ જો જમીન માર્ગે જવું હોય તો લિસ્બન બંદરેથી પછી જીનીવા, પછી જીનીવાથી વેનિસ, વેનિસથી તુર્કસ્તાન, અને તુર્કસ્તાનથી બગદાદ, ઈરાન અને ભારતમાં પહોંચાતો હતો. પણ નવા જળમાર્ગની અંદર પોર્ટુગલ, લિસ્બન, કેપ ઓફ ગુડ હોપ, પછી વચ્ચે થઈ કાલિકટ અને કોચીનથી કાલિકટ, એવી રીતે પહોંચી શકાતો હતો. બરાબર, એવી રીતે યુરોપથી ભારત આવવું હોય તો જમીન માર્ગ ક્યાં ક્યાં માર્ગથી પસાર થવું પડે આપણે આગળ જોઈ ગયા. હવે પોર્ટુગલથી ભારત આવે તો દરિયા માર્ગ પણ જોઈ ગયા. પણ આજે વિદેશ જવું હોય તો કયા માર્ગનો ઉપયોગ કરવો પડે એ આપણને ખબર છે કે હવાઈ માર્ગ, એટલે કે અત્યારે બધા, ધારો કે અમેરિકા જવું છે, ઈરાન જવું છે, અફઘાનિસ્તાન જવું છે, દુબઈ જવું છે, તો આપણે હવાઈ માર્ગે એટલે કે વિમાન દ્વારા જવું પડે છે. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગર ખેડૂ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવાની શરૂઆત કરી. તો સૌથી પહેલાં એ શરૂઆત કોને કરી? તો ક્રિસ્ટોફર કોલંબસ. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અને સાહસિકોમાંનો એક ઇટાલી રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય, એટલે પૂર્વમાં જવું હોય તો પશ્ચિમ બાજુથી જઈ શકાય. આમ સાથે વિચાર્યું છે તે વિચારો, કેવી રીતે વિચાર્યું હશે કે એના મનમાં એમ કે પૃથ્વી ગોળ છે તો જઈ શકાય. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યું, પરંતુ આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યું અને જીવે ત્યાં સુધી પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન એટલે કે જે અમેરિકામાં જે રહે છે એના મૂળ વતનીઓ, જે પોતાનું વતન છે એને રેડ ઇન્ડિયન કહેવામાં આવે છે. અને કિનારાના જે ટાપુનો મતલબ શું કે વચ્ચે જમીન હોય અને આજુબાજુ જે પાણી હોય એ ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકા દેશ શોધ્યો. હવે એના પછી આવે છે વાસ્કોદગામા. તો વાસ્કોદગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કોદગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણ કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચી હિંદ મહાસાગરમાં કાલિકટ બંદરે પહોંચ્યું. તે વખતે કાલિકટનો રાજા જામોરિન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. એટલે પહેલાં કે અત્યારે તમારે જાઓ એટલે વેપાર કરવો હોય તો એ દેશના જે રાજા હોય કે કોઈ રાષ્ટ્રપતિ હોય, રાષ્ટ્રપ્રમુખ હોય, વડાપ્રધાન હોય તો એની આપણે પરવાનગી લેવી પડે.
तो ये रीते पोर्टुगीजोए पण भारतनी अंदर जे कालीकटनो जे झामोरिन राजा तो एनी पासे एमने परवानगी लीधी, एमां एने वेपार करवानी छूट आपी। ईसवीसन 1502 पोर्टुगीजोए वेपार करवा माटे कालीकटमां एक कोठी स्थापी, એટલે ત્યાં રહી અને કોઠી સ્થાપી અને એની ફરતે કિલ્લો બાંધ્યો, એટલે અને અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો, એટલે કે એને કોઈ નુકસાન ના કરે એટલા માટે। અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506 ગોવા જીતી લીધું। આવ્યા હતા વેપાર કરવા, પણ યુદ્ધ કરી અને એમનો પોતાનો વિસ્તાર વધાર્યો। એમાં 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શકાય એટલે પોતે જીતી લીધા। હવે પોર્ટુગીઝ સત્તાનો અંત, વિસ્તાર વધારવાની નીતિને કારણે એ પોર્ટુગીઝોએ 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો। એટલે પછી એ વખતના રાજાઓને એમ થયું કે વિદેશીઓ આપણા પર રાજ કરી જશે, એટલે પછી આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો। બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંની ફરિયાદ કરી, તો પરિણામે શાહજહાંના ફરમાનથી એટલે કે શાહજહાંએ એમને ફરમાન આપ્યું કે હુગલીની કોઠી તોડી પાડવામાં, એટલે એને તોડી નાખી, જે કોઠી સ્થાપી હતી હુગલી નદી જે કોઠી સ્થાપી હતી તેને તોડી નાખી અને વહાણો પણ એના સળગાવી નાખ્યા। આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી। હવે જે પોર્ટુગીઝો આવ્યા એની પછી આવે છે ડચ લોકો, એ પણ આપણા ભારતની અંદર વેપાર કરવા માટે જ આવ્યા હતા। તો પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષ લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપારર્થી આવ્યા। સૌ પ્રથમ પુલિકટ અને મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈમાં તેમણે કોઠીઓ સ્થાપી। ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી। દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા, ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં। એ પોર્ટુગીઝો પછી 100 વર્ષ પછી લગભગ પછી ડચ લોકો આવે અને એ ડચ લોકોએ આગ્રામાં 1663માં કોઠી સ્થાપી, અને જ્યારે કોઠી સ્થાપી એ સમયે અંગ્રેજો પણ ભારતમાં આવ્યા હતા, પણ અંગ્રેજો સામે ડચ લોકો ના ટકી શક્યા। હવે ભારત પર અંગ્રેજોની નજર, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી। એટલે ભારતની જોડે વેપાર કરવો અને વધારેમાં વધારે ધન કમાવવું એવી એમની નીતિ હતી। ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું, એટલે કે ઇંગ્લેન્ડના અંગ્રેજો હતા એમને પહેલું વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે એટલે કે ગુજરાતમાં સુરત જે છે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો। તે જહાંગીરને મળ્યો પરંતુ પરવાનગી મળી નહીં, એટલે જે પ્રથમ અંગ્રેજ વેપારી હતો આપણા ભારતની અંદર, પણ એ અંગ્રેજ હોકિન્સ એને જહાંગીરે એને પરવાનગી આપી નહીં। ત્યારબાદ સર ટોમસ રો આવ્યો, ઈસવીસન 1613માં આવ્યો હતો, તો જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની એને પરવાનગી લીધી। ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી। હવે સર ટોમસ રોને જહાંગીરે સુરતમાં કોઠી સ્થાપવાની છૂટ આપી અને પછી અંગ્રેજોને શાહજહાંએ બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી। હવે ફ્રેન્ચ લોકો, ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી। હવે આપણે બે કંપનીમાં ભૂલ પડે તો ઈસવીસન 1600માં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની, તેમાં સુરત અને પાંડેચેરીના કોઠીઓ સ્થાપી। ફ્રેન્ચોની કંપનીનો વડો દુપલે હતો, જેણે ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ। આમ યુરોપીય પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી। આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પાંડેચેરી, મહેચંદ્રનગર વગેરે થાણા વેપારી મથકો રહ્યા। હવે આપણે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન તો કેમ થયું, તો પહેલાં વેપાર તો કરતા જ હતા, પણ એ જમીન માર્ગે વેપાર કરતા હતા અને એની અંદર તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને એના કારણે યુરોપના લોકોએ એને ભારતમાં વેપાર કરવા માટે જળમાર્ગ શોધવાની બીડું ઝડપી અને યોજના બનાવી। હવે એમાં સૌ પ્રથમ કોણ આવ્યું, તો કે કોલંબસ। તો કોલંબસ ક્યારે, તો કે 1492, પણ એને કયો દેશ શોધ્યો હતો, તો કે અમેરિકા, પણ જીવ્યો ત્યાં સુધી એને કયો દેશ શોધ્યો એવું માન્યું, તો કે હિન્દુસ્તાન। એના પછી કોણે શોધ્યું, તો કે વાસ્કોદગામા, ક્યારે, તો કે 22મી 22મી મે
1498 એના દિવસે એને કાલિકટ બંદરે ઉતર્યો અને ત્યાં રાજા કોણ હતો? તો રાજા કયો હતો? જામોરિન. એ જામોરિન રાજા પાસે એણે વેપાર કરવાની પરવાનગી માગી અને તેને વેપાર કરવાની છૂટ પણ આપી. તો પોર્ટુગીઝે સૌથી પહેલાં હુગલી નદીને કાંઠે એમને પોતાની કોઠી સ્થાપી અને પછી એમનો વિસ્તાર પણ વધાર્યો. અને પછી કોણ આવ્યું? તો કે ડચ લોકો. ડચ લોકોની સાથે સાથે કોણ આવ્યું? તો કે અંગ્રેજો. અને અંગ્રેજો એ કઈ કંપની સ્થાપી? તો કે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને ફ્રેન્ચોએ કઈ સ્થાપી? તો કે ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે આપણને પૂછે કે સૌથી પહેલા કઈ પ્રજા આવી? તો કે પોર્ટુગીઝ. અને સૌથી છેલ્લે કઈ આવી? ફ્રેન્ચો. પણ વધારે ભારતમાં સફળ કોણ રહ્યું? તો કે અંગ્રેજો. હવે આપણે આ ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન એનો ભાગ નંબર 1 અહીંયા પૂરો થાય છે. આ વિડીયો નિહાળવા બદલ થેન્ક યુ વેરી મચ.